1 by 2 એ માઈનસ થઈ જશે. તો આ છે 26 ને અને આ છે 20 સમજી બરાબર. તો આ રીતે આપણે રજૂ કરવાનું છે. આપણી પાસે શ્રેણી b છે તો a ની જગ્યાએ b લેશું આપણે. તો આપણે એના માટે શું કરવું પડશે, 1 by 2 b plus b dash એ સમજી કેવા છે અને 1 by 2 b minus b dash બરાબર. -1 પછી -4 -4
माइनस फाइव, माइनस वन माइनस माइनस आ प्लस, माइनस वन प्लस टू वन, थ्री माइनस थ्री जीरो, फोर माइनस माइनस आ प्लस, फोर प्लस टू सिक्स, वन माइनस 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 प्लस, वन प्लस फोर एट फाइव, माइनस टू माइनस फोर माइनस सिक्स, माइनस थ्री माइनस माइनस आ प्लस 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 थ्री जीरो बराबर। अब अपने वन बाय टू बी माइनस बी डे, तो वन बाय टू इंटू आपने जो श्रेणी सूत्र जीरो वन फाइव माइनस वन जीरो माइनस सिक्स माइनस फाइव सिक्स जीरो, तो वन बाय टू अंदर गुण है એટલે ટુ વડે ભાગશું આપણે, ઝીરો સાથે ગુણાશે તો ઝીરો આવશે, પછી આ થશે માઇનસ વન બાય ટુ, આ થશે માઇનસ ફાઈવ બાય ટુ, આ વન બાય ટુ, ઝીરો સિક્સ બાય ટુ એટલે થ્રી, ફાઈવ બાય ટુ માઇનસ સિક્સ બાય ટુ એટલે માઇનસ થ્રી, અને આ ઝીરો, આ વિકર્ણ ઘટકો ઝીરો છે કેમ કે દ્વિસંગી શ્રેણીના વિકર્ણ ઘટકો શૂન્ય હોય, તો લખીએ ત્યાં વન બાય ટુ બી પ્લસ બી ડેસ એ સંગી શ્રેણી અને વન બાય ટુ બી માઇનસ બી ડેસ એ વિસંગી શ્રેણી છે, તો આપણે બી ઇક્વલ ટુ શું લખી શકીએ, વન પ્લસ આ આવશે વન બાય ટુ બી પ્લસ બી ડેસ પ્લસ વન બાય ટુ બી માઇનસ બી ડેસ એટલે બી ઇક્વલ ટુ આ શ્રેણી આપણે શોધી છે ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ થ્રી વન માઇનસ થ્રી બાય ટુ વન માઇનસ થ્રી પ્લસ હવે વન બાય ટુ બી માઇનસ બી ડેસ તો આ છે ઝીરો વન બાય ટુ ફાઈવ બાય ટુ માઇનસ વન બાય ટુ ઝીરો માઇનસ થ્રી માઇનસ ફાઈવ બાય ટુ થ્રી ઝીરો બરાબર। આ રીતે કોઈ પણ શ્રેણી આપેલ હોય એના સંમિત અને વિસંમિત શ્રેણીમાં વ્યક્ત કરવાનું હોય તો આ રીતે થશે। આપણે વન બાય ટુ બી પ્લસ બી ડેસ એ સંમિત શ્રેણી કહેવાશે અને વન બાય ટુ બી માઇનસ બી ડેસ આ વિસંમિત માઇનસ વાળું વિસંમિત કહેવાશે બરાબર। તો અને એ વેવનો સરવાળો એટલે કે તમને જે શ્રેણી માંગ્યો હશે તે મળશે। તો સેમ આવી જ રીતે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો દસમો દાખલો છે બરાબર, એની અંદર ચાર દાખલા છે એ તમારે કરવાના રહેશે, સેમ આ જ રીતે કરવાના રહેશે બરાબર। ચલો હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના બે એમસીક્યુ છે, અગિયાર પોઈન્ટ જો એ અને બી સમાન કક્ષા વાળા સંમિત શ્રેણી હોય બરાબર, એ અને બી કેવા શ્રેણી છે સંમિત શ્રેણી છે, તો એ બી માઇનસ બી એ શું આવશે, આપણે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી એ આપણે શોધવાનું છે બરાબર। તો સૌ પ્રથમ આપણને અહીં એ અને બી સમાન કક્ષા વાળા સંમિત શ્રેણીઓ છે બરાબર, તો શું આવશે એ ડેસ ઇક્વલ ટુ એ અને બી ડેસ ઇક્વલ ટુ બી થાય, કેમ કે સંમિત શ્રેણીઓ છે એ અને બી સંમિત હોય તો એ ડેસ ઇક્વલ ટુ એ થાય, બી ડેસ ઇક્વલ ટુ બી થાય બરાબર। હવે આપણે એ બી માઇનસ બી એ શોધવાનું છે, એ બી માઇનસ બી એ કયા
પુસ્તક એને આપણે કેવી રીતે લખી શકીએ, એવી નોટ એસ માઇનસ બી એ નોટ એસ, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. જોઈ ગયા છે ગુણધર્મો, બરાબર. હવે ગુણાકાર નો નિયમ છે અને એનો ડેસ ટ્રાન્સપોઝ છે એ પણ જોઈ ગયા છે. બી ડેસ ઇન્ટુ એ ડેસ ગુણાકાર કરતા અહીં વન એ ડેસ ઇન્ટુ બી ડેસ, બરાબર. જે બીજા નંબર પર હોય તે રીડિંગ પહેલા આવશે. હવે બી ડેસ ઇક્વલ ટુ બી છે, એ ડેસ ઇક્વલ ટુ એ, બરાબર. આ આપણે મૂકવાનું છે, બી ડેસ ઇક્વલ ટુ બી, એ ડેસ ઇક્વલ ટુ એ. અને
કોઈ પણ બે હાથ બરાબર બે હાથ ની અદલ બદલ છે અથવા તો બે સ્તંભ ની અદલ બદલ પણ આપણે કરી શકીએ. તો આયમી અને જેમી હાથ આયમી અને જેમી હાથ ની અદલ બદલ ને સંકેત માં બરાબર. આ
ક્રિયા એટલે શું કે સીજે વડે દર્શાવાય છે. ઉદાહરણ આપી છે આના પરથી વધારે સમજ પડશે. તો એક શ્રેણી કી થશે બરાબર, આ શ્રેણી છે તો એના પર બરાબર અહીં સરવાળો પણ આવી શકે અને બાદબાકી પણ આવી શકે. તો આર ટુ માઇનસ ટુ આર વન આપણે કરવાનું છે. નવા શ્રેણી ની અંદર આર ટુ ની જગ્યાએ આપણે આ લખશું. તો એ શું છે? આર ટુ માઇનસ ટુ આર વન છે. ક્રિયા આર ટુ ની અંદર છે એટલે આર વન ના ઘટકો જેમ છે તેમ વન અને માઇનસ ટુ. હવે આર ટુ ની અંદર અહીં જે રહેશે એમાં એના ઘટકો બદલાશે બરાબર. તો આર ટુ માં શું કરવાનું છે આપણે? એની જગ્યાએ આર ટુ ના આ ઘટકોની જગ્યાએ આપણે આ રીતે બદલીને બીજા ઘટકો લખવાના છે. તો એમાં શું કરવાનું છે? આર ટુ એટલે આર ટુ માં આ ઘટક માઇનસ થ્રી છે, માઇનસ ટુ ઇન્ટુ આર વન નો આર ટુ નો વન આવશે. તો શું આવશે? માઇનસ થ્રી માઇનસ ટુ તો માઇનસ ફાઈવ આવશે. તો આ માઇનસ ફાઈવ. હવે એવી રીતે આના માટે તો આર ટુ એ શું છે? ફોર છે. ફોર માઇનસ આ આર ટુ માઇનસ ટુ ઇન્ટુ આર વન શું છે? માઇનસ ટુ. તો આ શું શું છે? માઇનસ માઇનસ પ્લસ ફાઈવ બે દુ ચાર અને ચાર ને ચાર કેટલા થશે? બરાબર એટલે આ આવશે બરાબર. આ રીતે શ્રેણી પરની પ્રાથમિક પ્રક્રિયા હોય છે છ પ્રક્રિયાઓ બરાબર. હાર માટેની ત્રણ અને સ્તંભ માટેની ત્રણ બરાબર. પહેલી આપણે જોઈ ગયા કોઈ પણ બે હાર અથવા બે સ્તંભની અંદર બદલ અથવા તો પછી કોઈ શૂન્યતા સંખ્યા વડે ગુણવાનું કોઈ આખી હારને અથવા તો કોઈ પણ હારના ઘટકને કોઈ શૂન્યતર સંખ્યા વડે ગુણી બીજી હારમાં ઉમેરવાનો અથવા સ્તંભ બરાબર. ચલો પ્રાથમિક હાર પ્રક્રિયા આપણે જોઈ ગયા. હવે જોઈએ વ્યસ્ત સંપન્ન શ્રેણી. વ્યસ્ત સંપન્ન શ્રેણી એટલે સામાન્ય શ્રેણી પણ કહેવાય બરાબર. તો વ્યસ્ત સંપન્ન શ્રેણી જોઈએ તો જો એમ કક્ષાવાળા ચોરસ શ્રેણી છે બરાબર. એમ કક્ષા છે અને ચોરસ શ્રેણી એ સંગત બીજો એક એમ કક્ષાવાળા ચોરસ શ્રેણી બી મળે કે જેથી એબી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આ થાય. આ એટલે એકમ શ્રેણી બરાબર. તો બી ને એ નો વ્યસ્ત શ્રેણી કહેવાય. બી ને એ નો વ્યસ્ત શ્રેણી કહેવાય. શું થવું જોઈએ? આ એબી ઇક્વલ ટુ આઈ થાય. બી ને એ નો વ્યસ્ત શ્રેણી કહેવાશે બરાબર. અને એ બી ઇક્વલ ટુ બી એ પણ થશે. બી એ ઇક્વલ ટુ આઈ તેને એ ઇન્વર્સ વડે દર્શાવાય છે બરાબર. વ્યસ્ત શ્રેણી ને એ ઇન્વર્સ વડે દર્શાવાય છે અને વંચાશે એ ઇન્વર્સ બરાબર. એ ની માઇનસ વન છે એ ઇન્વર્સ કહેવાશે. આ સમયે એ વ્યસ્ત સંપન્ન શ્રેણી કહેવાય બરાબર. શું થવું જોઈએ? એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ થાય ત્યારે એ વ્યસ્ત સંપન્ન શ્રેણી કહેવાશે. નોંધ આપી છે. નોટ પહેલી નોટ છે ગુણાકાર શ્રેણી એ બી અને બી એ વ્યાખ્યાયિત અને સમાન થાય બરાબર. એ બી અને બી એ વ્યાખ્યાયિત હોય અને સમાન થાય બરાબર. આ છે એ બી ઇક્વલ ટુ બી એ. તે માટે એ અને બી સમાન કક્ષાના ચોરસ શ્રેણી હોવા જરૂરી છે. કેવા હોવા જરૂરી છે? એ અને બી સમાન કક્ષાના ચોરસ શ્રેણી. કક્ષા સમાન હોવી જોઈએ અને ચોરસ શ્રેણી હોવા જોઈએ. ચોરસ શ્રેણી એટલે હાર અને સ્તંભની
ત્રણ છે બરાબર, એટલે એકબીજાના વ્યસ્ત કહેવાશે. એ નો વ્યસ્ત બી હોય તો બી નો વ્યસ્ત એ પણ કહેવાશે. હવે પ્રમેય છે કે જો ચોરસ શ્રેણી નો વ્યસ્ત શ્રેણી અસ્તિત્વ ધરાવે, ચોરસ શ્રેણી નો વ્યસ્ત શ્રેણી અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે બરાબર. એટલે કોઈ પણ ચોરસ શ્રેણી માટે આપણે વ્યસ્ત શ્રેણી શોધશું તો એ આપણને અનન્ય મળશે, એક અને માત્ર એક બરાબર. બીજો પ્રમેય છે જો એ અને બી એ સમાન કક્ષા વાળા સામાન્ય એટલે કે વ્યસ્ત સંપન્ન શ્રેણી હોય તો એ બી આનો ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ થશે બરાબર. એવી રીતે સ્તંભના આનો પણ ઉપયોગ કરીને આપણે શોધી શકીએ પણ આપણે એક્ઝામ્પલ